विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 12 चैप्टर नंबर 9 सवर्ग संयोजनो चैप्टर नी अंदर चर्चा करता था। काले वेरी इम्पोर्टंट लेक्चर नी अंदर अपने चर्चा करी स्फटिक क्षेत्र सिद्धांत नी अंदर अपने बात करेली काले बराबर। अने एनी अंदर अष्टफलक अने चतुष्फलक नी अंदर केवी रीते डी कक्षको छे એનું વિપાટન થાય છે, એનું વિભાજન થાય છે એ બાબતની ચર્ચા એ જનરલી આપણે આગળના લેક્ચરની અંદર કરી બરાબર છે। તો હવે ત્યાર પછી એના આગળ વચ્ચે આપણે એક ટોપિક છે એ છોડેલો હતો, એ ટોપિક તરફ આપણે ચર્ચા થોડીક કરવી છે આપણે કે ભાઈ કેવી રીતે હશે અને શું ચર્ચા આપણે કરવી છે। ઓકે, આવી આપણે એ ટોપિક ઉપર। તમને એવું આપવામાં આવેલું છે ટોપિકની અંદર સવર્ગ સંયોજનોમાં બંધન, શું કીધું છે? સવર્ગ સંયોજનોમાં બંધન બરોબર। સવર્ગ સંયોજનો મતલબ કે સંકીર્ણ સંયોજનો, અને આ સંકીર્ણ સંયોજનોની અંદર બંધન કેવી રીતે થાય, મતલબ બંધ કેવી રીતે બને આપણે આગળ ચર્ચા કરી હતી કે આમાં બંધ કેવી રીતે બને છે। આની સૌ પ્રથમ સમજૂતી છે કે આપણને વર્નરે આપેલી હતી, આલ્ફ્રેડ વર્નરે બરાબર। પણ અમુક એવી બાબતો હતી કે જે બાબતો અમુક એવી પાયાના સિદ્ધાંતો કે અમુક એવી પાયાની નાની નાની બાબતો હતી કે જે બાબતો વર્નર છે એ આપણે સમજાવી શકો નથી બરાબર। એ કઈ કઈ બાબતો છે બરાબર? તો પહેલી બાબત આપણા મગજની અંદર સીધી એ સ્પષ્ટ સ્વરૂપે આવે કે સર અમુક જ સંયોજનો છે ઈ જ કેમ સંકીર્ણ સંયોજન બનાવે, અથવા તો અમુક જ ધાતુઓ કેમ સંકીર્ણ સંયોજન બનાવી શકે, દરેક ધાતુ કેમ નથી બનાવી શકતી। જનરલી તમને ખબર છે મેં જે કંઈ ધાતુઓ લીધી એ બધી મોટા ભાગની એ ડી કક્ષકવાળી હતી, મતલબ કે 21 આગળ બધી તત્વો આવશે એ સિવાય નહીં બરાબર। એની અંદર પણ અમુક સ્પેસિફિકેશન છે એ હોય। ત્યાર પછી કે સવર્ગ સંયોજનની અંદર જ્યારે બંધ બને છે તો આ બંધથી દિશાકીય ગુણધર્મ ધરે, મતલબ કોઈ આકાર છે એનો સ્પેસિફિક થાય, ચતુષ્ફલક છે, સમચોરસ છે, અષ્ટફલક છે, ત્રિકોણીય દ્વિ પિરામિડલ છે, અથવા તો ચોરસ પિરામિડલ છે, આવો કંઈક આકાર છે એ સ્પષ્ટ થાય છે બરાબર। જે સંકીર્ણ સંયોજનો બને છે એની પાસે કંઈક ચુંબકીય ગુણધર્મ હોય છે બરાબર, અથવા તો કંઈક પ્રકાશીય ગુણધર્મ હોય છે, આવું શા માટે બને છે? આવી બે ત્રણ પાયાની બાબતો છે એ વર્નર છે એ સમજાવી શકો નથી બરાબર। તો આને સમજાવવા માટે આપણે બે ત્રણ થિયરીઓ કે સિદ્ધાંતની ચર્ચા કરવી પડશે। કઈ કઈ બાબતોની વાત કરું છું? પહેલી બાબતની મેં વાત કરી કે સવર્ગ સંયોજનમાં બંધન છે બરાબર, તે વર્નરે આપણે સમજાવ્યું હતું, પણ અમુક બાબતો છે એ વર્નર સમજાવી શકો નહીં। કઈ બાબતો વર્નર ન સમજાવી શકો એ બાબતોની વાત હું કરું તો પહેલી જ બાબત શું આવશે કે ભાઈ અમુક જ સંયોજનો અથવા તો અમુક જ ધાતુ સવર્ગ સંયોજન બનાવી શકે, આવું શા માટે થાય છે? નંબર 2, સવર્ગ સંયોજનોમાં બંધન દિશાકીય ગુણધર્મ ધરાવે છે, બરોબર। ત્યાર પછી ત્રીજી બાબત, ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ છે એ આપણે જોવા મળે છે। ચુંબકીય ગુણધર્મ હમણાં હું તમને બતાવીશ, બાકી પ્રકાશીય ગુણધર્મ તમને ખબર, આપણે પ્રકાશ સમઘટકતાની વાત છે એ કરીએ છીએ, ડેક્સ્ટ્રો લીવો બરોબર। ચાલો હવે આ બધી અથવા તો ત્રણ આ જે બાબતો છે વર્નર સમજાવી શકો નથી, પાયાની સિદ્ધાંત છે આ, પાયાની બાબતો છે ત્રણ બરોબર। આ વસ્તુને સમજવા માટે ખાસ ચાર થિયરીઓ છે એની જરૂર પડે। એક VBT, બીજી CFT, ત્રીજી
एलएफटी અને ચોથી એમઓટી. આ ચાર થિયરીઓ છે, કદાચ તમે ભણી ગયા માંથી અમુક થિયરીઓ, ત્રણ થિયરી તમે ભણી ગયા છો, એક જ થિયરી ભણવાની છે જે આપણા સિલેબસમાં નથી, એટલે કોઈ ચિંતા નથી. વીપીટી વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, જેની ચર્ચા આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની અંદર કરી ગયા છીએ, જેમાં મિથેનનું સંકરણ, ઇથેનનું સંકરણ, ઇથિનનું સંકરણ, ઇથાઇનનું સંકરણ, પીસીએલ 5નું સંકરણ, એસએફ 6નું સંકરણ, આ બધા સંકરણો તેની અંદર તમે ભણી ગયા છો, એ થિયરી વીબીટી. સીએફટી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, જેની ચર્ચા મેં તમને કાલના લેક્ચરની અંદર કરી, આગળના લેક્ચરની અંદર. એલએફટી લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, અથવા તો કહેવાય ને લિગેન્ડ ફિલ્ડ થિયરી. શું બોલાય એને? લિગેન્ડ ફિલ્ડ થિયરી, બરાબર, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, જે આપણા સિલેબસમાં નથી. એમઓટી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષક સિદ્ધાંત, અથવા તો આણ્વીય કક્ષકવાદ, આની પણ ચર્ચા આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાવાળા ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ગયા, બરોબર છે. સિગ્મા વનેશ, સિગ્મા સ્ટાર વનેશ, B2, C2, O2, N2, જે આપણે ઉર્જા સ્તરના આરેખ દોરતા એ આ થિયરીની હતી. તો આની અંદર ચર્ચા આપણે કરી, આ વસ્તુ એ જ હતી ને કે HE2 શક્ય છે કે નહીં, B2 શક્ય છે કે નહીં, C2 શક્ય છે કે નહીં, આવી ચર્ચાઓ કંઈક આપણે MOTની અંદર કરતા, બરોબર. તો ખાસ કરીને બે થિયરીઓ છે, એક VBT અને CFT થિયરી, આનો આપણે અભ્યાસ કરવાનો છે. કોનો? આપણા સિલેબસની અંદર અત્યારે આ બે થિયરીઓ છે, VBT અને LFT, બરાબર. આ થિયરીઓ દ્વારા આપણે કેવી રીતે સંકીર્ણ સંયોજન બનાવી શકે છે, કે આ માટે અમુક જ ધાતુ સવર્ગ સંયોજન બનાવી શકે, કે સવર્ગ સંયોજનમાં બંધન છે, દિશાકીય ગુણધર્મ શા માટે છે, કે ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ શા માટે ધરાવે છે, આ બધી ચર્ચાઓ આપણે આ થિયરીની મદદથી આ દરેક પ્રશ્ન છે એના જવાબ આપણે આપી શકવાના છીએ, બરોબર. પણ VBT થિયરી આપણે 11મા ધોરણમાં ભણતા, પણ એ સાદા સંયોજન માટે, મિથેન, ઇથેન, ઇથાઇન, ઇથિન, એ સાદા સંયોજન માટે ભણતા, અહીંયા આપણે VBT થિયરી ભણવાની છે, એ સવર્ગ સંયોજનો માટે ભણવાની છે, બરોબર. CFT તો આપણે ભણી ગયા છીએ, કારણ કે આમાં તો જનરલી પાછળના ટોપિકમાં આપી છે, પણ VBTની અંદર અમુક વસ્તુ સમજવા માટે CFT તમારા મગજની અંદર હોવી જોઈએ, તો જ તમને સવર્ગ સંયોજનોમાં VBT છે એ ખબર પડે, બરોબર. સંયોજકતા બંધન સિદ્ધાંત, ઓકે. ચાલો શરૂઆત કરીએ આપણે VBT થિયરીથી, સંયોજકતા બંધન સિદ્ધાંત આપણે એની ઉપર વાત કરવી છે. એકદમ સરળ છે, સંયોજકતા બંધન સિદ્ધાંત એટલે કે VBT, બરાબર. વેલેન્સ બોન્ડ થિયરી, જેની આપણે ચર્ચા 11મા ધોરણની અંદર કરી ચૂકેલા છીએ, બરાબર. કહેવાનો મતલબ આખો એ છે કે કેવી રીતે સંકરણ છે એ થશે, આપણે VBTની અંદર સંકરણ જ ભણતા, કેવી રીતે પરમાણ્વીય કક્ષકો છે એકબીજા સાથે જોડાય, બરાબર છે, અને એ બધી ચર્ચાઓ આપણે VBTની અંદર કરતા, એવી જ ચર્ચાઓ આપણે અહીંયા VBTની અંદર પાછી કરવાની છે. મતલબ સીધું ને સિમ્પલ તમને કહું તો આપણે સંકરણનો અભ્યાસ અહીંયા કરવાનો છે. હવે કેવી રીતે સંકરણ થાય છે, કઈ કઈ કક્ષકો સંકરણ માટે જોડાય છે, એક સીધી ને સિમ્પલ વાત છે, તમને પણ ખબર છે, મેં અવારનવાર કીધેલું છે કે ડી કક્ષક હશે તો અને માત્ર તો જ સંકીર્ણ સંયોજન બનશે. તો અહીંયા આપણે જનરલી ડી કક્ષકની શરૂઆત તમને ખબર છે 3D થાય, બરોબર. એસની શરૂઆત 1S થી થાય, પીની શરૂઆત 2P થી થાય, ડીની શરૂઆત 3D થી થાય, અને એફની શરૂઆત 4F થી થાય. એમ અહીંયા આપણે વાત કરવાની છે, એટલે 3D ની વાત કરશું અથવા તો 4D ની વાત કરશું, બરોબર. ચાલો કેવી રીતે હશે તો બનશે, કેવું કેવું સંકરણ થાય, કેવા કેવા આકાર હશે, તમને જનરલી ખબર છે. હું તમને કહી દઉં કે અહીંયા તમને કદાચ લખી દઉં, સવર્ગાંક
संक्रम अने अहींया आपणे चर्चा करीए कि आकार। हवे तमने खबर छे कि सवर्गांक चार होय तो बे संक्रम थशे, एक थशे sp3 અને એક થશે DSP2। SP3 સંકરણ થાય બરોબર તો આકાર બને સમચતુષ્ફલકીય, DSP2 થાય તો આકાર બને સમતલીય ચોરસ, બરાબર। ત્યાર પછી 5 હોય તો સંકરણ થશે, આપણે લગભગ સિલેબસમાં છે નહીં, SP3D, તો આકાર બનશે ત્રિકોણીય પિરામિડલ। જો 6 હશે તો બે પ્રકારના સંકરણ થશે, એક SP3D2 અને બીજું થશે D2 SP3, પણ આ બંનેની અંદર સંકરણ સોરી ફોર ધેટ આકાર એક જ પ્રકારનો બનશે, અષ્ટફલકીય। હવે એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો, સવર્ગાંક 4 છે એનો મતલબ ચાર લિગેન્ડ એની સાથે જોડાયેલા હશે, તો SP3 ચાર કક્ષકો વપરાય, એક S અને 3P, DSP2 એક D એક S અને 2P, SP3D એક S 3P અને 1D। આ તો લગભગ આપણા સિલેબસમાં નથી ક્યાંય, પાંચો વાળો, ચાર અને છ વાળા બે જ છે, SP3D2 અને D2 SP3। આપણે સર આમાં શું ફેર, જો SP3 છે એટલે પહેલી S આવે ને સીધી તમારી 4S આવે, આ P આવે 4P આવે, કારણ કે શરૂઆત તમે ક્યાંથી કરવાના છો, તો કે શરૂઆત તમારી 3D થી થશે, આ S આવી એટલે 3D ગઈ સીધી 4S અને 4P, અહીંયા પહેલા D આવી એનો મતલબ 3D 4S 4P, અહીંયા 4S 4P અને 4D પાછળ આવી એટલે 4D આવશે, અહીંયા SP3D2 છે એનો મતલબ શું, 4S 4P અને 4D, અહીંયા D2 SP3 છે એનો મતલબ પહેલા D આવે તો 3D 4S અને 4P। આ પ્રમાણે સંકરણમાં ભાગ લેશે, એનો મતલબ એમ કે જો હું 3D 4S અને 4P વાત કરું ને તો જનરલી મારે આવું કહેવું પડે, કેવું કહેવું પડે, આવું આમ કહેવાય કે N-1D NS અને NP, કારણ કે NS અને NP એના કરતાં D એક ઓછું હોય ને, તમને ખબર છે કે આ ચોથા આવર્તની અંદર આ પ્રમાણે રચના થાય, મેં તમને આવર્ત કોષ્ટક વખતે ભણાવ્યું કે D હંમેશા છે એ S અને P કરતાં એક ઓછી હોય અને F છે એ હંમેશા બે ઓછી હોય, N-2FR, બરોબર। જો 4S 4P અને 4D ની વાત થતી હોય, 4S 4P અને 4D ની વાત થતી હોય તો સીધી ને સિમ્પલ વાત જ છે, સીધી શું તો કે NS NP અને ND, એની અંદર કોઈ પ્રશ્ન જ નથી, કોઈ ઇસ્યુ જ નથી। હવે ખબર પડી મેં કેવી રીતે કીધું કે જો D હોય તો 3D 4S અને 4P, પહેલાં D હોય તો 3D આવે અને છેલ્લે D હોય તો 4D આવે, એ પછી DSP2 હોય, SP3D હોય, SP3D2 હોય કે D2 SP3 હોય, કોઈ પણ હોય, બરાબર છે। નો ડાઉટ SP3D તમે જે જોયું એ PCL5માં જોયું, એટલે એમાં 3D હતી, 3S 3P 3D હતી, પણ એ PCL5 હતું, બરાબર છે, અહીંયા PCL5 નથી। ઓકે, ચર્ચા કરશું આપણે સંકરણની જુદી જુદી રીતે, એટલે તમને ખ્યાલ પડશે કે કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાશે ને કેવી રીતે નહીં ભરે, પણ ફરી પાછું કહું છું ને હજુ કહું છું અત્યારે, બરાબર, કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત તમને ખબર હશે તો જ અહીંયા તમને સંકરણ છે એ આવડશે, નહીતર તમને સંકરણ છે એ આવડશે નહીં। યાદ રાખજો કે અષ્ટફલક હોય તો T2G અને EG હોય, અને ચતુષ્ફલક હોય બરાબર તો E અને T2 હોય, આ મગજની અંદર બેસાડવું તમારા માટે ખાસ અગત્યનું છે, બરાબર, કારણ કે ચતુષ્ફલકમાં G ન આવે પણ એમાં પહેલાં E ભરાય ને પછી T2 ભરે, કારણ કે અષ્ટફલક હોય તો લિગેન્ડ છે એ અક્ષો ઉપરથી આવે અને ચતુષ્ફલક હોય તો લિગેન્ડ છે એ અક્ષોની વચ્ચેથી આવે, જેની આપણે ચર્ચા કાલે કરી ગયા છીએ। હવે આની અંદર તમને કેવી રીતે પૂછાશે સંકરણને શું છે, હું તમને થોડુંક ટિપિકલી બતાવું છું, બાકી તો કેવી રીતે પ્રશ્ન પૂછાશે આગળ આપણે ચર્ચા એની કરવાના છીએ। ઓકે, હવે પહેલા વાત તમને આની અંદર ભેગું બધું મિશ્રણ આપેલું છે કે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે ચુંબકીય વર્તણૂકનું જ્ઞાન તમારે લેવાનું છે,
પહેલું તમને આપ્યું છે આવડું, આ શું? તો કે CO NH3+3+. અને હજી એક હું વાત કરવાનું તો તમારી સાથે અત્યારે, CO F6+3-. આની ચર્ચા આપણે કરવાની છે, બરાબર છે? ચાલો, હવે આ બંનેની અંદર સંકરણ જોવાનું છે, ચુંબકીય ગુણધર્મ જોવાનો છે, બરાબર, પ્રકાશીય ગુણધર્મ પણ જોવાના છે, પણ એની વાત આપણે સ્વાધ્યાયના પ્રશ્નની અંદર કરશું ત્યારે જોશું. દિશાકીય ગુણધર્મ મતલબ એનો આકાર કયો છે એ પણ આપણે નક્કી કરવાનો છે, બરાબર. ચાલો પહેલી વાત કરું છું, કેવી રીતે બનાવવાનું છે, ખાસ અહીંયા મારી સાથે તમે રહેજો એટલે તમને આઈડિયા છે એ આવશે. ઓકે, ધાતુ કઈ છે? તો કે કોબાલ્ટ. એનો નંબર આશા રાખું છું તમને આવડતો હોય, બરોબર, ન આવડતો હોય પાકો કરી લેજો. હવે કોબાલ્ટ નંબર 27, ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે ભાઈ આર્ગોન, અહીંયા લખશું 3D, અહીંયા લખશું 4S, આર્ગોન 4S2 3D7, 18, 22, 27, અહીંયા કાંઈ ન હોય તો પાછળ લખી નાખવાનું 4P0. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે કરવાનું શું છે? તો કે કોબાલ્ટનો ઓક્સિડેશન આ કેટલો અહીંયા? તો કે 3+. અહીંયા ખરેખર દર્શાવવાનું હોય, બરોબર છે, આવી રીતે અહીંયા તમારે ઇલેક્ટ્રોન છે અહીંયા તમારે ખરેખર દર્શાવવા પડે, બરાબર, કે 1, 2, 3, 4, 5, 6 અને 7, 1 અને 2, બરોબર. મેં ખાલી કોબાલ્ટ લખ્યું છે. હવે અહીંયા જે કોબાલ્ટ તમારી પાસે છે એ કેવો છે? તો કે એ છે 3+. તો એનો મતલબ એમાંથી 3 ઇલેક્ટ્રોન જાય એટલે અહીંયા વધે 3D6, 4S0, 4P0. ન હોય તો લખવું પડે, મેં તમને આગળ સમજાવેલું હતું, બરાબર છે. ઓકે, હવે અહીંયા હું દોરું છું. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, ઓકે. હવે કેટલા લિગેન્ડ આવે છે? 6 છે. હવે 6 લિગેન્ડ છે તો અષ્ટફલકની અંદર ગોઠવણી થાય, તો અષ્ટફલકમાં CFTમાં યાદ કરો શું આવે? તો કે T2G અને EG. પહેલાં T2G ભરાય પછી EG, પણ કેમ ભરાશે? D4 થી D7, તો કે અહીંયા D6 છે, બરાબર. તો હવે શું કરવાનું? તો કે યાદ રાખવાની એક વસ્તુ, પ્રબળ લિગેન્ડ હોય, બરાબર, તો લિગેન્ડનું યુગ્મીકરણ થાય ઇલેક્ટ્રોન. હું તમને જે તે સમય આવશે ત્યારે તમને કહીશ. અહીંયા તમે જો NH3 અને F આ બેમાંથી પ્રબળ લિગેન્ડ કોણ? સાપેક્ષતા હોય ત્યાં સુધી પ્રશ્ન નથી, પણ સાપેક્ષતા ન હોય ત્યારે પ્રશ્ન છે કોણ પ્રબળ ને કોણ નિર્બળ. હવે સર, પ્રબળ નિર્બળ ક્યાં જોવા જવાનું? તો કે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં, વર્ણપટ્ટી રાસાયણિક શ્રેણી. મેં તમને કાલે બાકી કરાવી હતી, આઇબ્રોડ ઠંડા કોલ્ડ સ્ટ્રોબેરી, ફૂલ ઓફ ઓક્સિજન વોટર, નાઇસ એડિબલ એમોનિયાની એનર્જી, નટ્ટી ચાઇનીયન ચોકલેટ. કાલે મેં તમને આખી શ્રેણી છે એ બાકી કરાવડાવતા શીખવાડી હતી, એ તમને આવડવી જોઈએ તો જ આ આવડશે, નહીતર નહીં આવડે, બરાબર છે. હવે અમુક એવા લિગેન્ડ છે, કદાચ તમારી માટે હું તમને એમ કહી દઉં કે નોંધ સ્વરૂપે તમે સાઈડમાં કે ક્યાંક લખી નાખજો, નોંધ કરીને. તમારી ટેક્સ્ટબુકમાં નથી એવું, NH3, CN-, CO અને ઓક્સલેટ, પ્રબળ લિગેન્ડ હોવાથી તેની હાજરીમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય છે. આ તમે લખી લેજો, બરાબર, નોંધમાં. ટેક્સ્ટબુકમાં ક્યાંય આપેલું નથી, પણ હું તમને સમજાવીશ જ્યારે જરૂર પડશે આની, ત્યારે હું ઉપયોગ કરીશ આ નોંધનો, અત્યારે જરૂર નથી. NH3 પ્રબળ લિગેન્ડ છે એ કદાચ મેં તમને લખાયું છે એટલે નહીં, પણ તમે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર પણ જોજો પાછળ છે તો એ પ્રબળ છે.
બતાવેલું છે. તો શું કરવાનું? તો કે છ લિગેન્ડ છે તો પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ભરે? તો કે પહેલા ઇલેક્ટ્રોન T2G માં ભરે. લિગેન્ડ પ્રબળ છે એટલે ડેલ્ટા ઓ મોટો છે ને પી નાનો છે, બરોબર? તો તમને ખબર છે ઇલેક્ટ્રોન પહેલા ક્યાં ભરે? તો કે T2G માં. પછી ક્યાં જાય? તો કે વધે તો ઇઝીમાં જાય. તો કે પહેલા 1 2 3, T2G એટલે ત્રણ જ થઈ, 4 5 6, પૂરું. અહીંયા તમારે ઇલેક્ટ્રોન 6 6 ભરાઈ ગયા, ઊંડના નિયમ પ્રમાણે જ ભેરા છે. પણ હવે તમે જો ડી કક્ષકનું વિપાટન થઈ ગયું લિગેન્ડની હાજરીમાં, એટલે પેલા T2G માં અને લિગેન્ડ પ્રબળ છે એટલે ઇલેક્ટ્રોન પેલા T2G માં ભરાઈ જાય. T2G ભરાઈ જાય પૂર્ણ, પછી જ ક્યાં જશે? ઇઝીમાં. એ ઊંડના નિયમ પ્રમાણે જ થયું તમારું, બરોબર? અહીંયા પૌલીના નિયમનું પાલન થયું, ઇલેક્ટ્રોન છે એ પહેલાં ભરાઈ જાય ને પછી આગળ વધશે. અથવા તો આવું બાઉફના નિયમનું કહેતો પણ ખોટું નથી. હવે શું થાય? તો કે હવે તમારા લિગેન્ડ છે એ જોડાય. કેટલા લિગેન્ડ છે? 6. હવે લિગેન્ડ શું કરે, કેવી રીતે જોડાય ધાતુ સાથે? તમને ખબર છે કે લિગેન્ડ ધાતુ સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય છે. તો આ પહેલું ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું અને આ છઠ્ઠું, આ NH3 બરાબર. તો કઈ કઈ કક્ષકોનો ભાગ લીધો સંકરણની અંદર? કઈ કઈ કક્ષકો એ ભાગ ખબર પડી કેવી રીતે જોડાય છે? અમુક ધાતુ સ્વર્ગ સંયોજનો બરાબર ખાલી થતી હોય તો જ શક્ય બને, બાકી ન બને. સમજમાં આવી આખી વસ્તુ? હવે એક નાની એવી રીતે હું તમને કહું છું કે તમારે નાનો એવો એક મેમો બનાવી લેવાનો. અહીંયા શું? તો કે પહેલાં લખવાનું અહીંયા મેમાની અંદર સંકરણ, પછી લખવાનું આકાર, પછી ચુગુ ચુંબકીય ગુણધર્મ, પછી મ્યુ, બરોબર? હવે એ હમણાં તમને સમજાવું મ્યુ શું છે, ચુગુ શું છે ને એ બધું. સંકરણ કયું છે અહીંથી જુઓ તમે, 2D 1 S અને P, એટલે તમને એ ખબર પડી ગઈ. શું? તો કે D2 SP3. 6 કક્ષકોએ ભાગ લીધો, બરોબર છે? સંકૃત કક્ષકો 6 થઈ. જે કક્ષકો સંકરણમાં ભાગ લે એને સંકૃત કક્ષકો કહેવાય. D2 SP3 હોય તો આકાર તમારો અષ્ટફલકીય બને. ઓકે, ચુગુ કેવું થયું? તો કે અહીં જો ને કોઈ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે તો કે નથી, તો આને કહેવાય પ્રતિચુંબકીય. આટલો તમને મારા ખ્યાલથી ખ્યાલ હશે, આપણે 11મા ધોરણમાં અવારનવાર ભણી ગયા કે જો ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય કોઈ પણ કક્ષકની અંદર તો અનુચુંબકીય કહેવાય, અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય હોય. મ્યુ છે એનું સૂત્ર છે √N(N+2Bm), જ્યાં N બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. N બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હવે તમને ખબર પડી કે μ = 0 Bm. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ નહીં તો N બરાબર 0 મૂકો, તમને જવાબ મળશે 0. અયુગ્મિત ઇલેક્ટ્રોન આની અંદર છે. હવે બીજી વાત કે અહીંયા તમે જુઓ તો તમને જોઈને ખ્યાલ પડશે કે અહીંયા જે સંકરણ થાય છે આની અંદર, એ સંકરણની અંદર ડી કક્ષક પહેલી વપરાય છે, બરોબર છે? અને પછી એસ અને પી, મતલબ 4D નથી વપરાતી, પહેલી ડી વપરાય એટલે અંદરની ડી વપરાય છે. એટલે આ જે તમારું સંકીર્ણ બન્યું ને આને કહેવાય આંતરકક્ષકીય. સંકીર્ણ કેવું કહેવાય? આંતરકક્ષકીય. શું કામ? તો કે અંદરની ડી વપરાય છે, બહારની મતલબ 4D નથી વપરાતી, અંદરની ડી વપરાય છે. અને અહીંથી તમને ખબર પડે કે D2 SP3 છે એટલે અંદરની ડી વપરાય, એટલે આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય. બીજું હવે અહીં જોવાનું છે કે ભાઈ નીચી સ્પિન છે કે ઊંચી સ્પિન છે, નીચું ભ્રમણ છે કે ઊંચું ભ્રમણ છે. તો એ તમને અહીંથી ખબર પડે, બાકી અહીંથી પણ ખબર પડે. લિગેન્ડ પ્રબળ હોય તો સીધી વાત છે કે ઇલેક્ટ્રોન છે એ ઠેકડો મારે, કારણ કે ડેલ્ટા ઓ મોટો હોય તો ઇલેક્ટ્રોન ઠેકડો મારીને જવાનો નથી, એને જઈને જવું પડશે. અહીં જોઈ લેવાનું ભ્રમણ મૂલ્ય જોવા મળે છે કે તમને? તો કે નથી જોવા મળતું, બરોબર છે? એટલે સીધી વાત છે, અહીંયા નથી જોવા મળતું, બાકી હજી એક આપણે જોવાનું અને તમારે કમ્પેરિઝન કરીને પછી લેવાનું, એમને સીધું લેવાનું ના હોય. તમે કમ્પેરિઝન કરી લો, તમને ખબર પડી જાય, બરોબર છે, કે આ જે છે બરોબર એ નીચું ભ્રમણ દર્શાવે, બરાબર? અથવા તો નિમ્ન ભ્રમણ સંકીર્ણ કહેવાય.
રેડી આંતરકક્ષકીય સંકીર્ણ થયું રેડી ઓકે હવે આપણે સીઓ એફ સિક્સ થ્રી માઇનસ માટે વાત કરીએ એ શું દર્શાવવા માંગે છે બરાબર છે તો અહીંયા એના માટે જ વાત કરીએ હું સીધું ડાયરેક્ટલી લખીશ કોબાલ્ટ નંબર 27 બરાબર હવે સીધું તમને આવડી જવું જોઈએ આર્ગોન અહીંયા 27 એટલે સીધી વસ્તુ હોય આમ જ 3d7 4s2 4p0 અહીંયા હું દર્શાવતો નથી બાકી તમારે દર્શાવવાની હોય સંકરણ દર્શાવતા હોય તો CO3+ અહીંયા આર્ગોન 3d6 4s0 અને 4p0 હવે અહીંયા તમારે જોવાનું છે કે તમે શેના માટે દર્શાવો છો તો કે ભાઈ સર અમે દર્શાવીએ છીએ અહીંયા આપણું સંકીર્ણ કયું છે તો કે સીઓ એફ સિક્સ થ્રી માઇનસ માટેની ચર્ચા કરો છો તમે બરોબર છે તો ફ્લોરિન છે એ કેવો લિગેન્ડ છે પ્રબળ કે નિર્બળ તો કે ભાઈ એ નિર્બળ લિગેન્ડ છે તમને ખબર પડી આની સાપેક્ષે સાપેક્ષતા છે એટલે કોઈ પ્રશ્ન નથી તો આની સાપેક્ષે કેવો છે એ નિર્બળ લિગેન્ડ છે તો ઇલેક્ટ્રોન કેમ ભરે લિગેન્ડ નિર્બળ છે તો શું થાય તો કે ઇલેક્ટ્રોન ઠેકડો મરે કારણ કે લિગેન્ડ નિર્બળ એનો મતલબ કે ડેલ્ટા ઓ નાનો લિગેન્ડ નિર્બળ તો ડેલ્ટા ઓ નાનો ડેલ્ટા ઓ નાનો ઠેકડો મરીને ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય ઉપર તો પહેલા સીધા આમ જ ભરી દો 1 2 3 4 5 અને આ 6 પહેલાં T2G માં પછી EG માં પાછો આવી T2G માં આવશે બરાબર છે તો હવે સંકરણની અંદર તમારે જવું હોય તો શું કરવું પડે તો કે સંકરણમાં તમારે જવું હોય તો અહીંયા પાછી હજી એક તમારે 4D છે એનો ઉપયોગ અહીંથી તમારે આગળ આમ કરવો પડે બરાબર કેટલા ફ્લોરિન છે તો કે ફ્લોરિન છે તમારી પાસે 6 તો 6 ફ્લોરિન છે તો શું કરવું પડે અહીંથી તમારે તો કે 1 2 3 4 5 અને આ 6 બરોબર અહીંયા પણ તમે મેં તમને કીધું જે પ્રમાણે પેટર્ન બનાવી નાખો સંકરણ આકાર ચુગુ ન્યુ બરોબર એ સૂત્ર મૂકી દો N(n+2)Bm બરાબર ચાલો સંકરણ કયું થયું તો કે 1s 3p અને 2d એટલે સંકરણ લખી નાખો અહીંયા sp3d2 આકાર એક જ બનશે 6 હોય એટલે અષ્ટફલકીય ચુગુ અનુચુંબકીય છે અનુચુંબકીય અહીંયા તમે સૂત્રની અંદર મૂકી દીધું 4 × 4+2 કેલ્ક્યુલેશન કાઢીને કંઈક આનો જવાબ તમે મેળવજો તમને 4 પોઈન્ટ સમથિંગ છે એ મળશે શું મળશે એ મને ખબર નહીં પણ 4 પોઈન્ટ સમથિંગ મળશે આંતરકક્ષકીય છે કે બાહ્ય કક્ષકીય બરોબર તો અંદરની વપરાય તો કે નહીં ક્યાં કોઈ વપરાય છે બહારની સેના માટે સંકરણ માટે તો લખવાનું શું તો કે બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે બરોબર આ બેની સરખામણી તમારે જોઈ લેવાનું નીચું ભ્રમણ કે ઊંચું ભ્રમણ અહીંયા +1 હાફ +1 હાફ +1 હાફ ને +1 હાફ અહીંયા એક કોઈ 1 હાફ નથી બરોબર તો શું કહેવાય ઊંચું ભ્રમણ દર્શાવે છે બરાબર તો કહેવાનો મતલબ આખો એ છે કે આ પ્રમાણે તમારે સંકરણ છે બરોબર એની કમ્પેરિઝન છે એ કરવાની છે અને એ કમ્પેરિઝનને આધારે જ આપણે ખબર પડશે કે કેવી રીતે આ ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી એ આપણે જનરલી એ દર્શાવવાની થાય બરોબર તો આ પ્રમાણે તમારે દરેકની અંદર કાર્ય છે એ ધીમે ધીમે કરતું જવાનું છે બે સંકરણ આપણે જોઈએ હજી આની આગળ ઘણા બધા સંકરણો આપણે જોવાના છે ઘણા બધા સંકરણો આપણે અભ્યાસ કરવાના છે પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કદાચ એની ચર્ચા છે એ આપણે કરશું પણ આ રીતે તમને ખબર હોવી જોઈએ કે 3d 4s 4p જો અમુક લોકોને અથવા અમુક વિદ્યાર્થીઓને પ્રશ્નો થાય કે સર અહીંયા તમે 3d 4s 4p સીધી 4d લઈ લીધી હકીકતે સર અહીંયા 5s આવે હકીકતે અહીંયા શું આવે 5s તમને જાણકારી આપી દઉં કે જ્યારે સંકરણ થાય ને એટલે પોતાની કક્ષામાં પહેલાં ઇલેક્ટ્રોન ગોઠવાય એના ઉપરની કક્ષામાં ઇલેક્ટ્રોન ન વહી જાય નો ડાઉટ ઇલેક્ટ્રોન તમે જ્યારે ભરો છો
ત્યારે એ આઉફબાઉફના નિયમ પ્રમાણે બરાબર એન પ્લસ એલના નિયમ પ્રમાણે ભરે છે. પણ જ્યારે તમે સંકરણ કરો છો, જ્યારે તમે શું કરો છો, સંકરણ કરો છો, ત્યારે યાદ રાખવાનું કે પોતાની જ કક્ષા છે એ પ્રમાણે 4s 4p 4d હજી ઘટે તો અહીંયા 4f આવે, પણ 5s આવે નહીં. સંકરણ જ્યારે થાય ત્યારે એ આ જ કક્ષકોનો ઉપયોગ કરે, બરાબર છે. એ ઇલેક્ટ્રોન ભરાય એ કક્ષકોનો ઉપયોગ કરી શકે, ક્યારે પણ ના કરી શકે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું, જ્યારે તમે સંકરણ કરો છો ત્યારે એ કક્ષાની જ કક્ષકોનો ઉપયોગ થાય. નો ડાઉટ, અહીંયા 3d ફોરેસ્ટ તો ઇલેક્ટ્રોન રચના છે એની, 3d ફોરેસ્ટ તો હવે તમારે ઘટે છે ને તમે લાવો બરાબર, અને ઇલેક્ટ્રોન ગોઠવે તો ખાલી કક્ષકો છે. ખાલી કક્ષકો પહેલાં કોની વપરાય, જે કક્ષા છે એની જ કક્ષકો પહેલાં વપરાવાની છે, બરાબર. આ તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ગોઠવાયેલું છે ને, બરાબર છે. અને પછી તમારે ઘટે છે ઇલેક્ટ્રોન તમે ગોઠવો છો સંકરણ દરમિયાન, તો એ જ કક્ષાની અંદર વપરાય, બીજી કક્ષાની કક્ષકો છે એ વપરાય નહીં. આવું મેં તમને PCl5 વખતે સમજાવેલું હતું, યાદ હોય તો કદાચ તમને, કે PCl5 ને SF6 જ્યારે મેં તમને VBDA સમજાવ્યું હતું 11મા ધોરણમાં, ત્યારે મેં તમને આ બાબત છે એ સમજાવેલી હતી, બરાબર. તો ખાસ આ બાબતનું યાદ રાખવાનું છે કે નોંધ લેવાની છે. અમુક વિદ્યાર્થીઓને ભૂલથી પ્રશ્ન થયો કે સર 4p પછી ખરેખર 5s આવે, તો તમે તો અહીંયા 4d લખી, પણ 4d મેં એટલા માટે અહીંયા લખેલી છે. ઓકે ચાલો.